नमस्कार, मेट्रो न्यूज साथे हूं छु विनल। महानगरना महत्वना समाचार पर नजर करिए तो अमदावादमां प्री मॉनसून कामगीरीनी पोल खुली चुकी छे। शहेरना विविध स्थळे वृक्षो अने होर्डिंग्स धराशायी थई चुक्या छे, त्यारे मणिनगर विस्तारमां वरसादी भूવાઓ पड़ी चुक्या छे। विश्व पर्यावरण दिवस पर मुख्यमंत्री विजय रूपाणीए वर्च्युअल कार्यक्रममां हाजरी आपी जनताने संबोधन कर्युं हतुं, ज्यारे सूरतमां विश्व पर्यावरण दिवस निमित्तेनी उजवणीमां वन मंत्री गणपत वसावाए वृक्षारोपण कार्यक्रम कर्यो हतो। शिक्षण विभागना परिपत्र बाद सौराष्ट्र युनिवर्सिटी परीक्षा मौकूफ राखवानो निर्णय लेवामां आव्यो छे। 15 अने 21 जूनना रोज लेनारी परीक्षा हाल मुलतवी राखी देवामां आवी छे। ऑनलाइन परीक्षा लेवा अंगे बैठक बाद निर्णय कराशे। कोरोनानी त्रीजी लहेर आवे ते पहेला ज वडोदरानुं तंत्र सज्ज थई चुक्युं छे, केम के बीजी लहेरमां जे रीते वडोदरामां लोकोने हालाकी पड़ी हती, त्रीजी लहेरमां तेवा दृश्य फरी न सर्जाय ते माटे बाळको माटे सयाजी होस्पिटलमां अनोखो अभिगम जोवा मळ्यो। बाळको माटे उभो करवामां आव्यो छे संजीवनी केन्द्र अने ते साथेनो वोर्ड सुसज्ज करायो। होस्पिटलमां तैयार करवामां आव्युं बाळ संजीवनी केन्द्र। केन्द्रमां कोरोनाग्रस्त बाळकोने रिहेबिलिट करवामां आवशे, बाळકોને સાજા કરવામાં મદદરૂપ થશે। આ સમગ્ર તેની માટે તૈયારી કરવામાં આવી છે। બાળકોને પ્રફુલ્લિત રાખવા માટે પણ આ ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। બાળકો માટે આ સંજીવની વોર્ડ ઊભો કરાયો છે। તો વડોદરાથી અમિત આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। જી અમિત, જે રીતે કહી શકાય કે ત્રીજી લહેર આવશે ને તે બાળકોને સંક્રમિત કરશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, તે પહેલા જ વડોદરામાં તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે। जो सेकंड वेव में खूब नुकसान थयुं छे अने त्रीजी लहेर आवे ते पहेला राज्य सरकार संपूर्णपणे सज्ज छे। आरोग्य विभाग पोतानी रीते तैयारीओ करी रह्यो छे अने सज्जता वडोदरा में जोवा पण मळी रही छे। वडोदरानी सयाजी होस्पिटल में बाळको माटे अलायदो वोर्ड उभो करवामां आव्यो छे, कारण के भीति ए पण छे के सेकंड वेव में बाळको संक्रमित थया छे तो त्रीजा वेव में एटले के थर्ड वेव में बाळको वधारे संक्रमित थई शके छे, ते माटे अलायदो वोर्ड उभो करवामां आव्यो छे। एक रिहेबिलिटेशन सेंटर उभो करवामां आव्यो छे ने ए प्रकारे उभो करवामां आव्यो छे के ज्यां बाळको प्रफुल्लित रही शके ते माटे आखोए अलायदो वोर्ड उभो करवामां आव्यो छे। बेडनी व्यवस्था करवामां आवी छे। एसएसयू होस्पिटलना जे पीडियाट्रिक विभाग छे त्यां आ रीते बाळ संजीवनी केन्द्र उभो करवामां आव्यो छे। एटले जो कदाच त्रीजी लहेरमां વધારે પ્રમાણમાં બાળકો સંક્રમિત થાય તો તેમને ખૂબ ઝડપથી સાજા કરી શકાય, વ્યવસ્થિત સારવાર થઈ શકે તે માટેની આખી વ્યવસ્થા આ વોર્ડમાં તૈયાર કરવામાં આવી છે। બેડ અલગથી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, બેડ મૂકવામાં આવ્યા છે। સાથે સાથે આખો એ જે વોર્ડ છે તેમાં બાળકો પ્રફુલ્લિત રહી શકે, આનંદિત રહી શકે તે પ્રમાણે નું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તે માટે જે આ બાળ સંજીવની કેન્દ્ર છે તેના જે વૃક્ષો છે તેને આ રીતે સજાવવામાં આવ્યા છે। સાથે સાથે તેની જે ભીત છે તેને કાર્ટૂનથી સજ્જ કરવામાં આવી છે। એક તરફ એક વોર્ડમાં એક રૂમમાં બેડ મૂકવામાં આવ્યા છે તો બીજી તરફ એક રીતે પ્લે સેન્ટર જેવો માહોલ ઊભો કરવા માટે અન્ય જે એક રૂમ છે તેમાં બાળકો માટે રમકડા પણ મૂકવામાં આવ્યા છે। અલગ અલગ પ્રકારના જે રમકડા નાના જે રાઇડ છે બાળકો માટે અહીંયા તૈયાર કરવામાં આવી છે, મૂકવામાં આવી છે। એટલા માટે કારણ કે જો ત્રીજી વેવમાં બાળક કોરોનાગ્રસ્ત થાય તો તેની સારવારની સાથે સાથે આ પ્રકારના વાતાવરણમાં તે જલ્દીથી સાજું થઈ શકે તે માટેની આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। અંગે વાત કરવા માટે આપની સાથે એસએસયુ હોસ્પિટલના પીડિયાટ્રિક વોર્ડના હેડ ડોક્ટર શીલા અય્યર છે। મેડમ, આખો એ જે પ્રયાસ છે બાળકોને જલ્દીથી સાજા કરવાનો છે અને ત્રીજી લહેરમાં આપ શું જોઈ રહ્યા છો? ત્રીજી લહેરમાં જો ખરેખર વધારે સંક્રમિત અને સિરિયસ બાળકો હશે એમને શરૂઆતમાં આઈસીયુ કેરની જરૂર પડે, પણ એ સિવાયના જે બાળકોને રાખવા પડશે એમને થોડું ચાઇલ્ડ ફ્રેન્ડલી વાતાવરણ મળી રહે એ માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। કઈ કઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવી? વોર્ડમાં અમે ઓવરઓલ વાતાવરણ એમને હોસ્પિટલ જેવું ના લાગે અને જ્યારે રિકવર થતા હોય ત્યારે એક એમને સારો સ્ટિમ્યુલેટિંગ વાતાવરણ મળે એના માટેના પ્રયત્નો ઓવરઓલ બાળ રોગ વિભાગમાં કરવામાં આવી રહ્યા છે। આખું કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે, કઈ કઈ વ્યવસ્થાઓ આમાં ઊભી કરવામાં આવી છે જેથી કરીને વહેલા સાજા થાય બાળકો?
आ एक अमारू जे बाळकों ने रिहेबिलिटेट करवाना होय छे त्यारे आपणा कुपोषित बाळकों ने कुपोषण माथी ज्यारे सारवार माटे आपवा माटे राखीए छे ए अमारू आ बाल संजीवनी केंद्र छे। तो कोरोना ની ત્રીજી લહેરમાં પણ ખૂબ ઉપયોગી થઈ પડશે આ? હા, કારણ કે આપણે ઘણા બધા બીજી લહેરમાં અમે જોયું કે અમારા કુપોષિત બાળકો કોરોનાથી સંક્રમિત થઈને આવ્યા હતા, એટલે એકવાર એ લોકો કોરોના મુક્ત થાય અથવા કોરોનામાંથી સ્ટેબિલાઇઝ થાય પછી એમની અમે અહીંયા સારવાર કરી શકીશું। તો એક પ્રકારે રિહેબિલિટેશન થાય બાળકોનું, જે કોરોના ગ્રસ્ત થાય છે તે બાળકો, તે માટે આખી વ્યવસ્થા એક અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને એક સુંદર અભિગમ વડોદરાની સયાજી હોસ્પિટલ દ્વારા અપનાવવામાં આવ્યો છે અને સાથે સાથે એ સંદેશ આપવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે કે આગામી જો ત્રીજી લહેર આવે અને તેમાં બાળકો સંક્રમિત થાય તો તેમને ઝડપથી સાજા કરવામાં, તેમને ઝડપથી સારવાર મળી રહે અને સાજા થઈને તેઓ પોતાના ઘરે જાય તે માટે તેઓ સંપૂર્ણપણે સજ્જ છે અને એટલા માટે જ વડોદરાની સયાજી હોસ્પિટલે સુંદર અભિગમ અપનાવીને ત્રીજી લહેર પહેલા જ બાળ સંજીવની કેન્દ્ર ઊભું કરી દીધું છે અને તેની જે તમામ તૈયારીઓ છે તે પણ પૂરી કરી લેવામાં આવી છે। જી અમિત, સમગ્ર માહિતી આપવા બદલ અને જોડાવા બદલ આભાર। તો આપણે જોયું કે વડોદરાની સયાજી હોસ્પિટલ કે જેને અંદર કોરોનામાં જો ત્રીજી લહેરની અંદર બાળકો સંક્રમિત થશે તો તેમને ઝડપી સાજા કેવી રીતે કરવા તે માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે વડોદરામાં મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન શિક્ષણ મંત્રીએ રિપીટર વિદ્યાર્થીઓ અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું। રિપીટર વિદ્યાર્થીઓ માટે નિર્ણય હજુ બાકી હોવાનું શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું। સમાજ સંસ્થાઓ બધા લોકોએ આ કામમાં લાગી જવાની જરૂર છે। અચ્છા, એક નથી લેવાવાની માસ પ્રમોશનની જાહેરાત થઈ છે, રિપીટર જે વિદ્યાર્થીઓ છે એમના માટે કોઈ એનો નિર્ણય બાકી છે? એક્ઝામ લેવાશે? નિર્ણય બાકી છે। જામનગરમાં નવનિયુક્ત હોદ્દેદારોની વરણી બાદ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી ત્યારે પ્રેસ કોન્ફરન્સમાં કોવિડની ગાઇડલાઇનના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા। કાર્યકર્તાઓ જ નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા। સુરતમાં રસીકરણને લઈને નાગરિકો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે। રસીનો સ્લોટ વહેલું ન મળવાથી લોકોને હાલાકી પડી રહી છે। રહેણાંક વિસ્તારથી 20 કિલોમીટર દૂર સેન્ટર પર લોકોને રસી લેવા જવાનો વારો આવ્યો છે। ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રસી લેવા માટે ઉત્સાહિત છે, પરંતુ રસીનો સ્લોટ ન મળતા લોકોમાં નિરાશા જોવા મળી રહી છે। પાલિકા અત્યાર સુધીમાં માત્ર 14 લાખ લોકોનું જ રસીકરણ કરી શકી છે। સુરત શહેરમાં વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે મહાનગરપાલિકા પ્રયત્નો કરી રહી છે, પરંતુ આ પ્રયત્નોમાં પાલિકા સફળ નથી થઈ એવું પણ કહી શકાય। ત્યારે એટલું ચોક્કસ છે કે સુરતમાં જે વેક્સિનેશન સેન્ટરો છે ત્યાં વેક્સિન લેવા માટે લોકો આવી રહ્યા છે। વેક્સિનેશનની જાગૃતિ તો લોકોમાં આવી જ છે, પરંતુ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ખૂબ જ જટિલ પ્રક્રિયા છે। રજિસ્ટ્રેશન થાય ત્યારબાદ સ્લોટ મળવો લોઢાના ચણા ચાવવા સમાન બની રહ્યું છે, કારણ કે સ્લોટ નથી મળતો અને જે લોકોને સ્લોટ મળે છે એ લોકોને પોતાના રહેણાંકથી 20 કિલોમીટર દૂર સ્લોટ મળે છે, 20 કિલોમીટર દૂરના સેન્ટર પર જવું પડે છે। એટલે અહીં તમે જોઈ રહ્યા છો કે વેક્સિનેશનમાં કે ઓછી સંખ્યામાં લોકો આવી રહ્યા છે। 20,000 જેટલું વેક્સિનેશન રોજે રોજ પાલિકા કરી રહી છે, અત્યાર સુધી 14 લાખ લોકોને વેક્સિન આપી ચૂક્યા છે, પરંતુ જે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે એ જટિલ પ્રક્રિયા લોકોની મૂંઝવણ વધારી રહી છે અને વેક્સિનેશનની પ્રક્રિયાને મંદ બનાવી રહી છે। વેક્સિનેશન સેન્ટર સંચાલક સાથે આપણે વાત કરીશું, કયા પ્રકારનું આયોજન છે, કેટલા વેક્સિન રોજે રોજ આપવામાં આવે છે? અમારે ત્યાં અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અગ્રસેન ભવનમાં ડેલી 100 થી 125 સુધી લોકોને વેક્સિન અમે લોકો ડેલી કરી, જેમાં 2 કેટેગરી છે ને પહેલી કેટેગરીમાં 45+ વાળા જે ડાયરેક્ટ માણસ છે તે ડાયરેક્ટ આવીને અહીંયા વેક્સિનેશન લઈ શકે છે, ને બીજી કેટેગરીમાં જે પહેલાં 84 દિવસ થઈ જાય પહેલી ડોઝને એમને બીજી ડોઝ પણ આપી છે, એમાં પણ કંઈ રજિસ્ટ્રેશનની જરૂર નથી, ડાયરેક્ટ 2 કેટેગરીમાં ડાયરેક્ટ વેક્સિનેશન થાય છે લોકોને। વેક્સિન લેવા માટે જે લોકો આવે છે એમને કેટલો ઉત્સાહ જોવા મળે છે? હવે અમે નથી લાગતા કે વધારે ઉત્સાહ છે લોકોમાં, એટલે કે 84 દિવસ ઘણા બધાને નથી થયા ને બીજા ડોઝ 45+ વાળા એ લગભગ મારી નજરમાં જે અંદાજી જે લોકો ડેલી આવે છે ને અમે રાહ જોઈએ છીએ એમને, પણ એ આવવાવાળા વધારે નથી।
સુરતમાં કોરોનાનો કહેર હતો ત્યારે લોકોનો ભીડ ઉમટી હતી વેક્સિનેશન સેન્ટર પર, પરંતુ અત્યારે વેક્સિનેશન સેન્ટર ઉપર ખુરશીઓ ખાલી જોવા મળી રહી છે. કારણ એ જ સામે આવી રહ્યું છે કે ઓનલાઈન રજીસ્ટ્રેશન સિસ્ટમ ખૂબ જ જટિલ છે અને લોકોને પોતાના રહેઠાણથી 20-20 કિલોમીટર દૂરના સેન્ટરો ઉપર સ્લોટ મળે છે, એટલે 20 કિલોમીટર દૂર સુધી તેમણે જવું પડી રહ્યું છે અને એટલા માટે જ લોકોનો ઉત્સાહ જે છે એ ઓસરી રહ્યો છે. સુરત મહાનગરપાલિકાએ રજીસ્ટ્રેશનની જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં ફેરબદલ કરવો જોઈએ. રાજકોટ ભાજપમાં ધારાસભ્ય ગોવિંદ પટેલે વિદ્યાર્થીઓની વહારે આવ્યા છે. ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે તેવી માંગ કરી છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્ર લખીને તેઓને રિપીટ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માંગ કરી છે. દસના વિદ્યાર્થીઓ જે રિપીટેડ છે, જે એક વિષયમાં કોઈ, બે વિષયમાં કોઈ, ત્રણ વિષયમાં ફેલ છે, આવા લોકોની સંખ્યા લગભગ 3.5 લાખની આજુબાજુ વિદ્યાર્થીઓ છે. તો મેં એવી લાગણી વ્યક્ત માનનીય શિક્ષણ મંત્રીને કરી છે કે જો આ વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવે, કારણ કે હવે એ વિદ્યાર્થીઓ જે છે પાસ થાય તો પણ એ પાસ ક્લાસમાં જ ગણાવવાના છે, કોઈ હરીફાઈ યુક્તમાં ભાગ લઈ શકવાના નથી. કોરોનાના કહેર વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. શિક્ષણ વિભાગના પરિપત્ર બાદ 15 અને 21 જૂને શરૂ થનારી પરીક્ષા હાલ મુલતવી રખાઈ છે. હવે ઓનલાઈન પરીક્ષા લેવા અંગે બેઠક બાદ નિર્ણય લેવાશે. તો યુનિવર્સિટી સિન્ડિકેટ મેમ્બરોએ ડીન સાથે બેઠક કરી હતી અને ત્યારબાદ આ નિર્ણયની જાહેરાત કરી હતી. ગઈકાલે જે પરિપત્ર અમારી ઉપર આવ્યો છે એમાં સ્પષ્ટ સૂચના છે કે વિદ્યાર્થીઓ વધારે મોટી સંખ્યામાં ભેગા ન થાય એના કારણે આ બધી તમામ પરીક્ષાઓ એ તમારે ઓનલાઈન લેવાની રહેશે. વાત કરીએ સુરતની, સુરત શહેરની અંદર જિલ્લામાં મ્યુકરમાઇકોસિસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. મ્યુકરમાઇકોસિસ રોગથી પીડાતા વધુ 2 દર્દીઓના મોત થયા છે. કુલ મૃત્યુઆંક 32 પર પહોંચી ચૂક્યો છે. તેને મહત્વનું છે કે હાલ 200 કરતા વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને અત્યાર સુધીમાં 450 કરતા વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. તો 232 દર્દીઓની સર્જરી કરવામાં આવી છે. મ્યુકરમાઇકોસિસ સુરતવાસીઓનો પીછો નથી છોડી રહ્યો. દિવસે દિવસે દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે અને બીજી તરફ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ગતરોજ મ્યુકરમાઇકોસિસથી 2 લોકોની મૃત્યુ થયા હતા, એટલે કુલ મૃત્યુઆંક 32 પર પહોંચ્યો છે. ત્યારે 200 કરતાં વધુ દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે અને અત્યાર સુધીની જો વાત કરીએ તો અત્યાર સુધીમાં 450 કરતાં વધુ દર્દીઓ મ્યુકરમાઇકોસિસના નોંધાઈ ચૂક્યા છે. રોજે રોજ એવરેજ 200 જેટલા દર્દીઓ ત્યાં સારવાર લઈ રહ્યા છે, તો રોજે રોજ 10 જેટલા દર્દીઓ મ્યુકરમાઇકોસિસના નોંધાઈ રહ્યા છે. એટલે કહી શકાય કે કોરોનાનો કહેર તો સુરતમાં ઘટી રહ્યો છે, પરંતુ તેની સામે બ્લેક ફંગસ એટલે કે મ્યુકરમાઇકોસિસના રોગીઓની સંખ્યા સતત વધી રહી છે. પ્રશાસન સારવાર આપી રહી છે, ઇન્જેક્શન મળી ચૂક્યા છે. ત્યારે સારવારની જે પદ્ધતિ છે, જેમાં જે સારવારની સમસ્યા હતી એનું નિરાકરણ આવી ચૂક્યું છે, પરંતુ મ્યુકરમાઇકોસિસના રોગીઓ જે રોજેરોજ નોંધાઈ રહ્યા છે તે આંકડો નીચે લાવવામાં હજી સુધી પ્રશાસનને સફળતા મળી નથી. કેમેરામેન હેમંત વાસુ સાથે સંજય મહંત, મંત્રી ન્યૂઝ સુરત. હાલ આણંદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. આણંદની અંદર ગઈરાતે જે વરસાદ પડ્યો હતો ત્યારબાદ સમગ્ર પોલ ખુલી ચૂકી છે તંત્રની, કેમ કે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ત્યાં વરસ્યો હતો. આણંદ જિલ્લાની અંદર પણ ગત મધરાતે ગાજવીજ સાથે વરસાદ ગાજ્યો હતો. તો શુક્રવારે રાત્રે આણંદ માતરમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો હતો અને આ વરસાદ બાદ તંત્રની પોલ ખોલી હતી. એવી રોડ પર ડ્રેનેજની કામગીરી પર પાણી ફરી વળ્યા હતા, તો નગરપાલિકા દ્વારા ડ્રેનેજની કામગીરી ચાલુ કરવામાં આવી છે. આ સાથે જ નવા બનાવેલા જે રોડ હતા તે પણ તૂટેલા જોવા મળ્યા અને ડ્રેનેજ કામગીરી પર પ્રશ્નો ઊભા થયા. ત્યારબાદ તેની કામગીરી આજે શરૂ કરી દેવામાં આવી છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર કે રાત્રે વરસાદ પડ્યો, 3.5 ઇંચ જેટલો વરસાદ તો નોંધાયો હતો, તેવામાં એવી રોડ પર ડ્રેનેજની કામગીરી જે હતી તે હાલ કરવામાં આવી રહી છે. તો આણંદ જિલ્લામાં જે રીતે વરસાદ વરસ્યો હતો, 3.5 ઇંચ વરસાદ શુક્રવારે રાત્રે વરસ્યો. ભાણેજ રોડની ઉપર પાણી ભરાઈ ચૂક્યા હતા. આણંદના ભાણેજ રોડ પર પાણી ભરાયા, પૂર્વ પટ્ટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. 500 થી 600 પરિવારને આને કારણે હાલાકી પડી રહી છે.
आणंद जिल्लामां मधराते जे वरसाद पड्यो ड्रेनेजने लईने तो तकलीफ पड़ी ज रही छे लोकोने, तेवामां हवे वरसादी पाणी भराई चूक्या छे अने तेने कारणे लोकोने अवर जवर करवामां घणी मुश्केली पड़ी रही छे। संवाददाता सपन अपनी साथे जोड़ाया छे। जी सपन, जे रीते कही शकाय के आणंदनी अंदर एक बाजु ड्रेनेजनी कामगीरी पर सवाल उठी रह्या छे अने बीजी बाजु वरसाद पड़तानी साथे ज पाणी भरावानी समस्या पण सर्जाई छे। जी चौक्स थी आणंद भालेज रोड पर पानी भरावा घटना सामने आई है। पूर्वपट्टी विस्तार में पानी भराया है। 500 से 600 परिवार ત્યાં આગળ વાત કરે છે ત્યારે તે લોકોને પાણી ભરાતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આણંદ નગરપાલિકા દ્વારા જો વાત કરવામાં આવે તો આણંદ વિદ્યાનગર રોડ તેમજ TP10 વાળા રસ્તા પર ડ્રેનેજની કામગીરી હાથ ધરાઈ હતી, તેમાં પણ ક્યાંક ને ક્યાંક પાણી ભરાઈ જવાના બનાવો સામે આવ્યા છે। વરસાદી પાણી વધારે પ્રમાણમાં ત્યાં જે ખાડા ખોદેલા હતા, જે કામગીરી ચાલુ હતી તેની અંદર જે ખાડા ખોદેલા હતા તેની અંદર પાણી ભરાઈ ગયા છે। તેમજ 80 ફૂટના રોડ પર પણ એક ભૂવો પડવાની ઘટના સામે આવી છે। પહેલા જ વરસાદની અંદર જો આટલી બધી ઘટનાઓ સામે આવતી હોય તો ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી પણ આમાં ગણી શકાય। જી જી સપન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। આ તરફ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ વરસાદ આવતા જ મનપાની પોલ ખુલ્લી પડી ગઈ છે। વરસાદ આવતા જ વિવિધ સ્થળે વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા તો મનપાની પ્રી મોન્સૂન કામગીરી પર પાણી ફરી વળ્યું છે। વરસાદ આવતાની સાથે જ બાપુનગર અનિલ સ્ટાર્ચ વિસ્તારમાં પાણી ભરાયા હતા તો શેલ્બી હોસ્પિટલ, પ્રહલાદનગર રોડ, ઇસ્કોન બ્રિજ નજીક પણ વૃક્ષો ધરાશાયી થયા હતા। અમદાવાદમાં પડેલ પ્રથમ વરસાદે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખોલી દીધી છે। જે રીતે પ્રી મોન્સૂન કામગીરીના મસમોટા દાવા કરવામાં આવે છે પરંતુ તમામ દાવા પોકળ સાબિત થયા છે। દ્રશ્ય છે અનિલ સ્ટાર્ચ વિસ્તારના કે જ્યાં જે ગઈકાલે નજીવો વરસાદ પડ્યો ત્યારબાદ વૃક્ષ પણ ધરાશાયી થયું તો ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાઓ પણ અહીંયા સામે આવી રહી છે। જોઈ શકાય છે કે કઈ રીતે રોડ ઉપર વરસાદી પાણી હજુ સુધી ભરાયેલા છે, જેના કારણે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે। તો આસપાસના વિસ્તારમાં રહેતા સ્થાનિકો જે છે તેમની પણ હાલત કફોડી થઈ છે। એક તરફ કોરોના કાળ ચાલી રહ્યો છે તો બીજી તરફ વરસાદી પાણીના કારણે જે ગંદકી છે તે ફેલાઈ રહી છે। આ જ પ્રકારની પરિસ્થિતિ રહી તો આગામી દિવસોમાં કોરોનાની સાથોસાથ હવે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો છે તે પણ ફેલાશે અને લોકો છે તેને બીમારીઓનો સામનો કરવો પડી શકે છે, કારણ કે આ પ્રકારની બેદરકારી કોર્પોરેશનની સામે આવી રહી છે। ફક્ત અમદાવાદનો પ્રથમ વરસાદ અને એ પણ નજીવો વરસાદ પડ્યો છે, તે છતાં પણ અમદાવાદ શહેરની આ હાલત છે કે પાણીના ખાબોચિયા ઠેર ઠેર ભરેલા છે। સ્થાનિકોને ગટરના ઢાંકણા ખોલી પાણીનો નિકાલ લાવવાની ફરજ પડે છે પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું અને તંત્ર જાણે કે ઘોર નિંદ્રામાં હોય તેમ ફક્ત પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર કરી અને સંતોષ માની લે છે, ત્યારે આખરે સ્થાનિકોને અમદાવાદીઓને ભોગવવાનો વારો આવે છે। કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। ગત રાત્રિના વરસાદ બાદ અમદાવાદની દુર્દશા જોવા મળી હતી તો મણિનગર વિસ્તારના મુખ્ય માર્ગ પર ખાડા રાજ જોવા મળ્યું। ઠેર ઠેર રોડ રસ્તાઓ પર પ્રી મોન્સૂન કામગીરી યથાવત છે, જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ચોમાસા પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રી મોન્સૂન કામગીરીના મસમોટા દાવા કરવામાં આવે છે પરંતુ વરસાદ પડતાની સાથે જ આ તમામ દાવા છે તે પ્રથમ વરસાદમાં જ જાણે કે ખાડે વહી જતા હોય તેવા દ્રશ્ય અમદાવાદમાં વર્ષોથી સર્જાઈ રહ્યા છે અને આ વર્ષે પણ તે જ પરિસ્થિતિ જોકીતીઓ સામે આવી રહી છે। અમદાવાદની અંદર જે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, ગઈકાલે જે વરસાદ છે તે પડ્યો હતો અને હજુ પણ આગાહી આપવામાં આવી છે કે વરસાદ પડશે, પરંતુ તેમ છતાં પણ પ્રી મોન્સૂન કામગીરી જે છે તે હજુ સુધી તેનો અંત નથી આવ્યો। દ્રશ્ય છે મણિનગર વિસ્તારના ગણેશ ગલી પાસેના કે જ્યાં અત્યારે જોઈ શકાય છે રોડ ઉપર જે ખોદકામ કરેલું છે તે યથાવત જોવા મળી રહ્યું છે। પ્રી મોન્સૂન કામગીરી ચોમાસાની શરૂઆત પહેલા જ પૂર્ણ કરી દેવામાં આવતી હોય છે અને જે કામગીરી કરવાના દાવા કરવામાં આવે છે પરંતુ દાવા પણ પોકળ સાબિત થતા હોય છે। મુખ્ય માર્ગ ઉપર આ પ્રકારે જે ખાડો જે છે તે પડેલો હજુ જોવા મળી રહ્યો છે, કામગીરી અધૂરી છે અને જે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ઠેર ઠેર પાણી ભરાઈ જવા, રોડ રસ્તા જે છે તે બેસી જવા, ભૂવા પડવા અને સાથે જ પ્રી મોન્સૂન કામગીરી અટકી પડવી, આ જાણે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કામ બની ગયું હોય તે રીતે દર વર્ષે જે પ્રી મોન્સૂન કામગીરી છે તે ફક્ત કાગળ પર રહે છે અને અમદાવાદીઓને આ પ્રકારની મુશ્કેલીઓ છે હાલાકી ભોગવવાનો વારો આવે છે। અમદાવાદ શહેરની અંદર ઠેર ઠેર પ્રી મોન્સૂન કામગીરી અધૂરી રહી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે મોટાભાગના વિસ્તારોમાં આ પ્રકારે જે ઠેર ઠેર રોડ રસ્તાઓ ઉપર અધૂરી કામગીરી છે તે સામે આવી રહી છે।
કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે આયુષ યાજ્ઞિક મંતવ્ય ન્યૂઝ અમદાવાદ. હાલ અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદની અંદર એક મહિલાની નકલી વિઝા સાથે ધરપકડ કરવામાં આવી છે. કેન્યા દેશની મહિલા જે ડુપ્લિકેટ વિઝા સાથે ઝડપાઈ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જૂના વાડજમાંથી તેની ધરપકડ કરી છે. છ મહિનાના વિઝા સાથે અમદાવાદમાં રહેતી હતી આ મહિલા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જૂના વાડજ વિસ્તારમાંથી તેની ધરપકડ કરી છે. હાલ મળતા સમાચાર પ્રમાણે અમદાવાદની અંદર વર્ષ 2008માં જે બોમ્બ બ્લાસ્ટ થયા હતા તે મામલાને લઈને તે કેસને લઈને હાલ વધુ વિગતો સામે આવી રહી છે. આરોપી નાવેદ કાદરીના વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આરોપીને ગંભીર બીમારી હોવાથી જામીન માંગવામાં આવ્યા હતા. સ્પેશિયલ સેશન્સ કોર્ટે 6 મહિનાની જામીન અરજી મંજૂર કરી છે. કડક શરતોને આધીન આ જામીન અરજી મંજૂર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદની અંદર વર્ષ 2008માં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. સિવિલ હોસ્પિટલ સહિતના અનેક વિસ્તારોમાં આ બોમ્બ બ્લાસ્ટ થયા હતા, જેના જે આરોપી છે નાવેદ કાદરી, કે જેના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. હવે વાત કરીએ વિશ્વ પર્યાવરણ દિન પર. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, શહેરના મેયર કિરીટ પરમાર સહિતના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા. આ દરમિયાન પ્રદીપસિંહ જાડેજા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તો રાજ્યમાં આગામી દિવસોમાં 15 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. પ્રદીપસિંહ જાડેજાએ આ માહિતી આપી. આ ઉપરાંત દરેક કોર્પોરેટરો વૃક્ષારોપણને વેગ આપે તેવી અપીલ કરી હતી. તેઓએ વધુમાં કહ્યું હતું કે કોઈપણ ઔદ્યોગિક એકમો પ્રદૂષણ ફેલાવે છે તે નહીં ચલાવી લેવામાં આવે. વૃક્ષારોપણની સમગ્ર રાજ્યભરની અંદર શરૂઆત થશે અને હું આપ સૌ પાસેથી અપેક્ષા રાખું છું કે અહીંયા બેઠેલા આગેવાનો આગામી દિવસોમાં આને જ એક સંકલ્પ બનાવીને પરિપૂર્ણ કરીએ એવી આપ સૌ પાસેથી અપેક્ષા. ભાવનગરમાં લેપ્રેસી હોસ્પિટલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ દરમિયાન પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો કાર્યક્રમ પહેલા તમામ લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો. ભાવનગરની અંદર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવા માટે તમામ લોકો એકઠા થયા હતા, પરંતુ અહીંયા પણ અધિકારીઓ ભાન ભૂલ્યા અને સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે તમામ લોકો ઉજવણી કરી રહ્યા છે, પરંતુ આ દરમિયાન COVID-19ના નિયમોનું પાલન કરવું પણ એટલું જ અનિવાર્ય છે. કેન્દ્ર સરકાર અને ટ્વિટર વચ્ચેનો વિવાદ થંભવાનું નામ નથી લઈ રહ્યો. કેન્દ્ર સરકાર અને ટ્વિટર વચ્ચેનો જે વિવાદ છે તે વધુ ને વધુ વકરી રહ્યો છે. તેવામાં ટ્વિટરનું વધુ એક મોટું એક્શન સામે આવ્યું છે. મોહન ભાગવતના ટ્વિટર એકાઉન્ટથી બ્લુ ટિક હટાવી લેવામાં આવી. RSS પ્રમુખ છે મોહન ભાગવત, તેમનું ટ્વિટર એકાઉન્ટ કે જેની પર આ કામગીરી કરાઈ, અગાઉ ઉપરાષ્ટ્રપતિના ટ્વિટર હેન્ડલથી બ્લુ ટિકને દૂર કરાઈ હતી. મેઘાલયની અંદર કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. તેવામાં મેઘાલયની અંદર 7 જૂનથી 14 જૂન સુધી લોકડાઉન રહેશે. તમામ મેળાવડા પર રોક લગાવી દેવામાં આવી છે. આ સાથે જ તમિલનાડુમાં 14 જૂન સુધી લોકડાઉનને વધારી દેવામાં આવ્યું છે. કેટલાક જિલ્લાઓમાં રાહત આપવામાં આવી છે. જ્યાં કોરોના સંક્રમણ ઓછું છે ત્યાં રાહત આપવામાં આવી છે. કોરોનાની સ્થિતિને પગલે આ નિર્ણય રાજ્ય સરકારો દ્વારા લેવામાં આવ્યા છે. તો હાલ મળતી માહિતી અનુસાર પશ્ચિમ કચ્છની અંદર જે પણ પદાધિકારીઓ છે તેમાં બદલાવ કરવામાં આવ્યો છે. પોલીસ દળમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પશ્ચિમ કચ્છની અંદર 1 સાથે 95 કર્મચારીઓની બદલી કરી દેવામાં આવી છે.
पुलिस वडा सौरभ सिंघे बदलीना ऑर्डर रिलीज कर्या छे। 78 पुलिस कर्मचारियोंनी जाहिर हितमां कराई छे बदली। 17 पुलिस कर्मीनी स्वविनंतीथी बदली करवामां आवी छे। पश्चिम कच्छ पुलिस दळमां मोटो फेरफार करवामां आव्यो छे। एक साथ 95 कर्मचारियोंनी बदली करी देवामां आवी छे। उल्लेखनीय छे कि पुलिस वडा सौरभ सिंघे बदलीना ऑर्डर रिलीज कर्या छे। मेट्रो न्यूज में हाल बस आटलू ज। आप जोता रहो मंतवी न्यूज और लॉग इन करो www.मंतवी न्यूज.com पर। नमस्कार।